છીએ તે ભગવાનના ઘર તે બધું કેના પર છે તમને કોને ખબર છે? પૃથ્વી પર. પૃથ્વી એ સૌર પરિવારનું સભ્ય છે. તો આજે આપણે સૌર પરિવાર વિશે જાણીશું. સૌર પરિવારમાં કુલ 8 ગ્રહો આવેલા છે. તો આજે આપણે ગ્રહો વિશે જાણીશું. સૂર્ય એ આપણે પરિચિત છે. આપણા રોજના કાર્ય સૂર્યોદયથી ચાલુ થાય છે. તે પૃથ્વી કરતાં 3 લાખ ગણો મોટો દેખાય છે. તે પૃથ્વી પરના દીવોના દાતા ગણાય છે. આ ગ્રહ સૂર્યની સૌથી નજીક છે. તે પીળા સબરતા રંગો છે. બુધના વાતાવરણ અને ઉપગ્રહથી પૃથ્વી પરથી આપણે બુધ ગ્રહ સૂર્યોદય પહેલા અને સૂર્ય તો થોડે સમય આકાશ દેખાય છે. શુક્ર સૌર પરિવારનો સૌથી ગ્રહ છે. તે કદ અને વજનમાં પૃથ્વી જેવો છે. જાણે પૃથ્વીનો જોડિયો ભાઈ. તે ચળકાટમાં ચંદ્રને મળતું આવે છે. તેને એક પણ એવો ઉપગ્રહ નથી. તેની આસપાસ વાયુઓ અને વાદળાઓના ઘટાડોને કારણે તેને તો અભ્યાસ થઈ શક્યો નથી. ચંદ્રના મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન છે. પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. જ્યારે સૂર્યની ફરતે લગભગ 365 દિવસમાં એક આંટો પૂરો કરે છે. પૃથ્વી પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટના ફક્ત અહીં જોવા મળે છે. પૃથ્વીને એક ઉપગ્રહ ચંદ્ર છે. પૃથ્વીનું માત્ર એક ગ્રહ છે. ઉપગ્રહ છે ચંદ્ર. ચંદ્ર ચંદ્રને આટો પૂરતા આશરે 27 દિવસ લાગે છે. ત્યાં વાતાવરણ હોતું નથી. ત્યાં જીવન શક્ય નથી. તેથી ત્યાં પાણી કે વાતાવરણ નથી. સૂર્યના પ્રકાશિત સપાટીઓ છે. ત્યાં વિશાળ મોટા મોટા ખાડાઓ છે. ચમકતો ગ્રહ છે. આ ગ્રહને આછું વાતાવરણ હોય છે. પૃથ્વી કરતાં ઠંડી અને ગરમી વધુ પડે છે. વૈજ્ઞાનિકો આ ગ્રહ પર જવા વૈજ્ઞાનિકો મંત્રમંતાતા જોવા મળે છે. આ મોટા ગ્રહ અને દૂરબીનથી જોતા ચપકાટે સપાટીનો મનોહર લાગે છે. સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલું છે. ગુરુપતિનો મોટો ગ્રહ છે. વધારે ઉપગ્રહ હોય છે. સૂર્યથી દોરવાના કારણે તેને સપાટીનું તાપમાન ઓછું છે. પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે.